કેમ છો બાળકો મજામાં મારું નામ શા છે હું જેમ શિક્ષણ સંકુલમાંથી ધોરણે માં વિશે ગણિત ગણિતની સાધ્યા જુઓ આપણે ગણિતની સાધ્યા પોથીમાં પેજ નંબર તેત્રીસ ચોત્રીસ ને પાંત્રીસ ગણિતની નોટમાં એટલે સુધી લખ્યું હશે હવે પેજ નંબર આયા છત્રીસ આ શું છે કે ચિત્રના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે બરાબર આ બધા આ લાઇનમાં આપ્યા છે કે કેટલા હરોળમાં કેટલા છે કે જો એક બધા હરોળમાં કેળું છે આમાંય કેળું છે આમાં કેળું છે આમાં 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 બરાબર કેટલી વખત આવે છે કઈ કયું ફ્રૂટ કેટલી વખત આવે છે એ સવાલ જાપમાં જોઈને આમાંથી જોઈને સવાર જાપ આપવાના છે બરાબર હવે કયું ફળ બધી હરોળમાં છે તો અહીંયા આવે છે કેળું લખવાનું છે કયા કયા ફળો પાંચ હરોળમાં છે તો કે દાડમ અનાનસ દ્રાક્ષ તરબૂચ કેળી નારંગી બરાબર આ બધાના નામ લખવાના છે કયા કયા ફળો ચાર હરોળમાં છે તો કે કેળું સફરજન દ્રાક્ષ કેરી તરબૂત બરાબર આ બધાના નામો લખવાના છે ચારેય હરોળના નામ છે એ લખવાના છે એમાં નામ કયા કયા ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે તો કે શું આવે છે એકથી વખત ત્રીજી હળોળમાં અનાનસ છે અને ચોથી હરોળમાં કેરી આવે છે કયા કયા ફળો એક હરોળમાં એકથી વધુ વખત છે તમારે લખવાનું છે હરોળમાં અનાનસ કેળું કેરી બરાબર આ બધાના નામો લખવાના છે હવે કયા કયા ફળો છેલ્લી ત્રણેય હરોળમાં છે તો કે તરબૂજ કેળું અનાનસ છેલ્લા ત્રણેય હરોળમાં આવતા હોય એના નામ બધા લખી લેવાના છે બરાબર હવે નીચે જુઓ નીચેના કૌષ્ટકને આધારે પ્રશ્નોના જવાબ લખો અઠવાડિયામાં થયેલા આઇસ્ક્રીમના કોનનું વેચાણ દર્શાવે છે બરાબર હવે પહેલાં અઠવાડિયામાં પાંચ વેચાયા બીજા અઠવાડિયામાં છ વેચાયા એવું લખ્યું છે ફ્લેવર છે કે વેનીલા ફ્લેવર પહેલાં અઠવાડિયામાં પાંચ વેચાયા બીજા અઠવાડિયામાં છ વેચા આ રીતે આ કોઠું બતાવ્યો છે એના પરથી આપણે સવાલ જવાબ લખવાના છે પહેલાં અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો હતો તો કે ચોકલેટ એમાં વધારે છે ને ચોકલેટના ફ્લેવરમાં પહેલાં અઠવાડિયામાં પાંચ આવ્યા હતા બરાબર એટલે ચોકલેટ લખ્યું છે બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી ઓછો પસંદગી હતો બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો ફ્લેવર સૌથી ઓછો કયો હતો આમાંથી તો કે છે કે સ્ટ્રોબેરી કયો હતો સ્ટ્રોબેરી એ લખવાનું છે સ્ટ્રોબરી કયો ફ્લેવર બંને અઠવાડિયામાં સરખો પસંદગી પામ્યો તો આવે છે ઓરેન્જ બંનેમાં એક સરખા નંબર આવ્યા છે એટલે કે ઓરેન્જ અહીં લખવાનું છે ઓરેન્જ બીજા અઠવાડિયામાં આઈસ્ક્રીમનો કયો ફ્લેવર સૌથી વધારે પસંદગી પામ્યો તો કે મેંગો બીજા અઠવાડિયામાં મેંગો આમાં સાત આવ્યા છે ને એટલે કે સૌથી વધુ વખત મેંગો આવ્યો છે અહીં લખવાનું છે મેંગો કયા અઠવાડિયામાં ચોકલેટ આઈસ્ક્રીમ વધારે વેચાયો તો કે પહેલાં અઠવાડિયામાં કેટલો છે ચોકલેટ આઈસ્ક્રીમ સાત છે પહેલાં અઠવાડિયામાં કેટલો છે પહેલાં અઠવાડિયામાં સાત છે એ લખવાનું છે પહેલું અઠવાડિયું અને કેટલો તો કે છે કે સાત એવું લખવાનું જોઈએ પહેલાં અઠવાડિયામાં અને કેટલો છે તો કે સાત કયા અઠવાડિયામાં પિસ્તા આઈસ્ક્રીમ ઓછો વેચાયો તો કે બીજા અઠવાડિયામાં અહીં શું લખવાનું છે પિસ્તા આઈસ્ક્રીમ બીજા અઠવાડિયામાં ત્રણ જવાયા છે એટલે કે એ ઓછો વેચાય એટલે કે બીજા અઠવાડિયામાં એ લખવાનું છે બીજા અઠવાડિયામાં અને અહીંયા લખવાનું છે ત્રણ બંને અઠવાડિયામાં થઈને ઓરેન્જ અને મેંગોમાંથી કયો આઈસ્ક્રીમ વધુ વેચાયો તો કે મેંગો નામ શું છે ફ્લેવર મેંગો કેટલો તો કે બાર પાંચ ને સાત બાર થાય છે ને પહેલાં અઠવાડિયામાં પાંચ અને બીજા અઠવાડિયામાં સાત ભેગો થઈને કેટલો થયો બાર તો કે કે વધુ વેચાયો તો કે બાર લખવાનું છે બરાબર હવે પાછળ જુઓ તમારા જમણાની છાપ પાડી નીચે જણાવ્યા મુજબ કરો હવે આપણે જમણો હાથ હોય એમાં આમ મૂકીને તમારે આંગળીથી છાપ પાડવાની છે દોરી દેવાનું બરાબર પછી નીચે સવાર જાવ એના પ્રમાણે શું કે પ્રમાણે આંગ લખવાનું છે સૌથી લાંબી આંગળી પર ગોળ કરો હવે આમાં સૌથી લાંબી આંગળી આની પર તમારે ગોળ કરવાનું છે સૌથી લાંબી આંગળી વચ્ચેની આવે છે ને આની પર આપણે આમ કરીને ગોળ કરવાનું છે વચ્ચેની આંગળી પર સૌથી નાની આંગળી પર ચોરસ કરો હવે સૌથી નાની આંગળી અહીંયા છેલ્લી આવે છે ને તેની પર આપણે આમ ચોરસ કરવાનું છે અંગૂઠા પર ત્રિકોણ કરવો હવે આ અંગૂઠો છે તેની પર આપણે આમ ત્રિકોણ કરીને બતાવવાનું છે પહેલી આંગળી પર ચોરસ કરો હવે આ પહેલી આંગળી બતાવી છે એની પર આમ કરીને લંબચોરસ દોરવાનું છે ત્રીજી આંગળી પર સષ્ટકોણ કરો ત્રીજી આંગળી પર હવે આ ત્રીજી આંગળી છે એની પર આ રીતનો સષ્ટકોણ કરીને બતાવવાનો છે બરાબર હવે સામેનું કહેજો પેજ નંબર ઓગણચાલીસ છે શિક્ષકે વર્ગના દરેક વિદ્યાર્થીને આ તો પ્રવૃત્તિ છે ને બરાબર આમાં છે પ્રવૃત્તિ છે હવે આપણે પાછળ જોઈએ હવે આપણે આમાં ગૃહકાર્ય જોઈએ બરાબર નીચે આપેલા નામના અક્ષરો ગણો અને સામેના ખાનામાં લખો નીચેના પ્રશ્નોના જવાબ લખો હવે આમાં જુઓ કે આ કેટલા છે એક બે ને ત્રણ ત્યાં લખવાનું છે આપણે ત્રણ પછી આ એક બે ત્રણ ચાર ને પાંચ અહીં લખવાના છે આપણે પાંચ અક્ષરો ગણીને ખાનામાં લખવાનું કે છે એક બે ત્રણ ને ચાર તો સામે આપણે આમ ચાર લખવાનું છે એક બે ને ત્રણ તો સામે આમ ત્રણ લખવાનું છે એક બે તો સામે આપણે આમ બે લખવાના છીએ એક બે ત્રણ ને તો આમ સામે આપણે આમ ચાર લખવાના છે એક બે તો સામે અહીંયા બે લખવાના છે આ પેલા છે એક બે ત્રણ ચાર ને પાંચ તો સામે આપણે આમ પાંચ લખવાના છે બરાબર કેટલા છે એક બે ત્રણ ને ચાર અહીં આપણે લખવાના છે ચાર એક બે ને ત્રણ છે તો અહીં નીચે આપણે ત્રણ લખવાના છે કેટલા નામમાં ત્રણ અક્ષર છે તો કે ત્રણ નામના ત્રણ નામમાં ત્રણ અક્ષરના નામ હોય એમાં ત્રણ નામ છે બરાબર આ એક પછી આ બે ને કા ત્રણ કેટલા નામના ત્રણ અક્ષર છે કે અહીંયા લખવાનું છે ત્રણ નામના કેટલા નામમાં ચાર અક્ષરો છે તો કે ત્રણ નામમાં કેટલા ચાર અક્ષરવાળું કઈ છે આ એક બે ત્રણ ચાર અક્ષરવાળું કયું કયું છે તો કે આ એક છે આ બે છે પછી આ એક બે ત્રણ ચાર એક ત્રણ લખવાનું છે છે કેટલા નામમાં પાંચ કેટલા નામમાં ચાર અક્ષર છે કે ત્રણ નામમાં ચાર અક્ષર આવે છે ને શું છે બધા નામોમાં ન કેટલા નામમાં અને બધા નામમાં પાંચ અક્ષર છે તો કે બે નામમાં પાંચ અક્ષર કેટલામાં આવે છે બે નામમાં પછી બધા નામોમાં ન કેટલી વખત છે આ બધા નામો છે એની એની અંદર ન કેટલી વખત આવે છે તો અહીં લખવાનું છે આપણે છ વાર બધા નામોમાં મ કેટલી વાર વખત આવે છે તો અહીંયા લખવાનું છે ત્રણ વાર આ બધા નામો લખેલા હોય એમાં મ કેટલી વાર આવે છે તો કે ત્રણ વાર તો અહીં લખવાનું છે આપણે ત્રણ વાર હું પાછળનું કીધું આમાં શું છે પેટર્ન બતાય છે હવે પેટન પેટર્ન આગળ વધારવાની છે એક આપણે આમાં સીધો ટી કર્યો પછી ઊંધો ટી કર્યો સીધો ટી કર્યો પછી અહીંયા ઊંધો કર્યો છે અહીંયા અહીંયા સીધો કરવાનો ઊંધો કરવાનું સીધો ઊંધો સીધો અને ઊંધો આ રીતે આપણે પેટન આગળ વધારવાની છે બરાબર પરીક્ષામાં કોઈએ અમે એક સરખા કર્યા છે કોઈ બે ઊંધા કર્યા છે એટલે આમાં માર્ક્સ હવે મળશે નહીં હવે એટલે જે પ્રમાણે કહ્યું છે પ્રમાણે કરવાનું છે હવે આમાં જુઓ બે લીટી કરી ગોળ કર્યું બે લીટી કરી થઈ ગયું પછી ગોળ આવ્યું બે લીટી કરી ગોળ બે લીટી ગોળ બે લીટી ગોળ બે લીટી ગોળ બે લીટી આ રીતે તમારે પેટર્ન આ રીતે આગળ વધારવાનું છે બરાબર આ બધામાં તમારે આ રીતે તમારે પેટર્ન આગળ વધારતું જવાનું છે આ વી આવું સીધો છે તો આ ઊંધો કરવાનો છતો નીચો છતો આ રીતે આગળ વધારવાની છે બે ગોળ છે લમ છે બે ગોળ છે તો ત્યાં ચોરસ બે ગોળ ચોરસ અને બે ગોળ આ રીતે પેટર્ન આગળ વધારતું જવાનું છે બરાબર આ બધામાં જોઈ લો તમે હવે સામે જુઓ પેટર્ન આગળ વધારો બરાબર આમાં જુઓ કે ગોળ ચોરસ ગોળ આ રીતે કરેલો છે ને ચોરસ ગોળ ચોરસ તો હવે બાકી આગળ લખવાનું રહેવાનું આવી ગયું અહીંથી કર્યું છે ને આવી ગયું તો અહીં આગળ આવે છે ગોળ પછી આ રીતનું દોરવાનું પછી ગોળ કરી દેવાનું પછી આમાં જુઓ લંબચોરસ ચોરસ લંબચોરસ ગોળ પછી બે ચોરસ દોરવાના પછી આમાં ગોળ બે દિલ દોરવાના આમાં બે ત્રિકોણ છે બે ત્રિકોણને પછી ચોરસ દોર દેવાનું બરાબર આ રીતે તમારે જોઈને આગળ પેટર્ન વધારી દેવાનું છે હવે પાછળનું પેજ જુઓ ને બસ આટલું જ રાખીએ લેસન આપી દઈએ હવે ચલો હવે આપણે લેસન જોઈએ તારીખ એકવીસ બાર બે હજાર વીસ બાર સોમવાર છે આપણે આજે ચલાવ્યું ગણિતની સાદ્યા પોથીમાં તે તે તમારે પેજ નંબર સાડત્રીસ અને એકતાલીસ તમારે ગણિતની નોટમાં લખવાનું છે અને પેટનને છે તમારે બધું લખી લેવાનું છે ગણિતની પોથીમાં બરાબર આવજો